And Bisharinium Tedma. Hello. Hello. I get a golly gallies here. Hello, Rati. Hello. સાગર બધા બારા કાઢે છે, એક તો માંડ માંડ બારું જુ, બે હામે ઓલે પડે રૂમ ના દરવાજે ઉભા, બે અહીંયા ખાણ ખાવા ઉભા, વાટ જોઈને ઉભા કોઈ આવે છે એ સાગર લઈ જાઓ. સાગર એક ને કાઢે એક અંદર ભાઈ. પૂનમ ને મૂકી હવે હવે મીરા હામે ઉભી છે. કુકર લખ્યું તે બોલ ને જો રીહ બા તો આ જવાલો બવાલો બધું તૂટી જાય એવું લાગે. કઈ કઈ દાળ બાટીનો પ્રોગ્રામ છે એટલે હવે દાળની તૈયારી કરી હતી. પહેલાં આપણે રાઈ નાખશું, પછી જીરું, પછી આમાં લવિંગ, મરચાં, તમાલપત્ર, તજ એ બધું છે. હવે વઘાવણી વઘાવણી થઈ જાય એટલે આદુની પેસ્ટ, આ લસણની અને આ ખાંડેલા મરચાં. આ થોડુંક થઈ જાય એટલે એમાં પછી નાખી દેવાનો લીમડો. લીમડો પાછળથી નાખીએ ને એટલે હું બળે નહીં અને એનો સ્મેલ સારી આવે, તો કેવી મસ્ત સ્મેલ આવે. હવે આ બધું આદુ થઈ ગયું, હવે નાખી દઈએ ડુંગળી. સરસ મજાની ડુંગળી ડુંગળી નાખી ને ઘડી સાત આવી લીધું. સ્મેલ સારી આવે કા સાગર, જબ્બર આવે. હવે બતાવી ને કે હતું ના દાળ બાટી, દાળ બાટી કરતા બસ હવે નાખ દે ટમેટા. કાંદા મીડિયમ સાઈઝ ના 4 લીધા હતા અને ટમેટા 3 લીધા હતા, થોડાક મોટા હતા ને એટલે. કેટલા જણા માટે?
આ સમથિંગ આપણે 6 જણા ખાઈ કે એટલી તો હશે જ કે એટલી ક્વોન્ટિટી બનશે 10 જણા માથે ખાઈને તો ખટશે આ હું લખી દઉં વચ્ચે તો નિમેશ સવાર ના ખાઈ દે છે આપડે મિત્રો આ દાળ બાટી નું ચૂરમું નથી ચૂરમું કરી નથી ખાતા નહીં આપડે દાળ બાટી દોસ્તારો ને બોલાવી લેવાના છે આપડે કઈ પાસે રાખવાનું નથી મેં દાળ માં મીઠું તો નાખ્યું તું પણ આ છે ને આ જે મસાલો કર્યો ને એના સ્વાદ મુજબ થોડુંક મીઠું નાખી દઈશ અડદ ની દાળ તુવેર ની દાળ મગ ની દાળ ચણા ની દાળ આ અને મેતુ ની દાળ એ પાંચ દાળ લઈ અને આને પેલા કલાક પલાળી દીધી હતી અને પછી બાફી નાખી બાફીને આ જો આ રીતની ઘાટી થઈ ગઈ આવી દાળ આની અંદર મેં હળદર અને મીઠું બંને નાખી દીધું હતું હવે ખાલી બસ આપણે અંદર નાખવાનું છે દાળ નાખી દઈ આ આપણો મસાલો તળી ગયો છે એટલે સરસ મજાની દાળ નાખી દીધી છે હવે આપણે અને ધીમા તાપમાન ચડાવવાની છે હા ધીમો તાપ હવે આપણે સેસ ફૂલ કરી દઈએ તો હાલ કારણ કે હવે મસાલો બધો ચડી ગયો ને એટલે ઓલો મસાલો નીચે બેહી થાય સ્વાદ બધો હોય થાય આ 2 મિનિટ ચડે એટલે પછી આપણે આના અંદર ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર નાખી દઈએ આમાં લસણ આદુ ને મરચા નાખ્યા હતા ને એટલે ચાખી લેવું કેવું તીખું થાય છે અને જેવું તમારે તીખું કરવું હોય એવું અત્યારે તમે મીડિયમ કરી શકો પછી પાછા ખાતી વખતે તે ઉપરથી નાખી શકો ચટણી બે ત્રણ મિનિટ જેવું થઈ ગયું આ ચડી ગયું એટલે હવે એના અંદર આપણે નાખી દેવું હમમાંથી રૂપાળું એવું ધાણા જીરું અને સ્વાદ મુજબ લાલ મરચું જેટલી તમારે તીખી ખાવી હોય એટલી ક્વોન્ટિટીમાં થોડી તીખી મતલબ હર્ષને બોલો દાળ બટિયાસ ભાઈ છે નિમેશભાઈ ને આવા શું કહેવાય પૂરા 1000 સબસ્ક્રાઇબ પૂરા છે ને ખુશીમાં દાળ બટિયાનો પ્રોગ્રામ આ ચીમટી જબરું બનાવ્યો સ્ટેબલમાં આ દેશી બધો જુગાડ કહેવાય ને દેશી જુગાડમાં જલસા ઠોકર આવે છે દેશી હો તુશાલભાઈ કાતરિયાની ઘોડા દેશી મસ્તીની બાટી શેકાય છે
અરે બાટી હજી બાઠામાં નાખી નથી. અમારા કુક આયરા જંગલી જનાવર શ્રી 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 1008 નિમેશ વાગમ છે. આ બધી સડી જાય પછી નીમા કેવી રીતના ખાવાનું અને શું નાખવાનું? સુંદો કરીને ઘી નાખવાનું, ઘી નાખવાનું, ખાંડ નાખવાની, સોળી નાખે. આપડે કેમ સોળી ખાઈએ, જેમ મોહળેલો મોહળીને ખાવાની. નાખી દીધા નીમા બાટીને, બાઠામાં નાખી દીધી છે ને નીમો હવા નાખે છે ક્યાંનો, તણખા ઉડાડતો ઉડાડતો આ અમારે મધુમાં બેઠા છે વાટે. બહુ ગોલી છે. ઈસે ગોપાલ સાહેબ આ ગમશે.